गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 11 गुजराती विषयनी अंदर पाचकના સ્વ અધ્યયનની અંદર માં બીજો પાઠ રોજિંદા જીવનનું વ્યાકરણ, તેના લેખક છે નવીનદાસ પારેખ. આપણે અહીંયા આ એપિસોડ 1 ની અંદર સૌથી પહેલા આપણે લેખકનો પરિચય પહેલા મેળવી લઈએ. નગીનદાસ પારેખ, એમનો જન્મ 30/8/1903 માં થયો, તેમનું મૃત્યુ 19/1/1993 માં એમનું મૃત્યુ થયું. વિવેચક અને અનુવાદ એવા નગીનદાસ નારાયણદાસ પારેખ, એમને ગ્રંથ કીટ ના ઉપનામથી ઓળખવામાં આવે છે. એમનો જન્મ વલસાડમાં થયો હતો. વલસાડની આવાબાઈ હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું, રાષ્ટ્રીય શાળામાં જોડાયા, વિદ્યાપીઠમાં આચાર્ય વિદ્વાન રાવી પાઠક, કાકા કાલેલકર, ધર્મનંદન કોસંબી, પંડિત શુક્લાજી જેવા વિદ્યાસ્વામીઓનો લાભ એમને મળ્યો છે. આવા વિદ્યાના નિષ્ણાત એવા આવા વ્યક્તિઓનો એમને ખૂબ લાભ મળેલો, અને એનો લાભ શક્ય એટલો એમને લઈ અને આ સાહિત્ય ક્ષેત્રની અંદર એમણે ખૂબ સારી પ્રગતિ કરેલી છે. વિવેચક, સંપાદક તેમજ વિશ્વસનીય અનુવાદો ગુજરાતી ભાષા સાહિત્યની વિશિષ્ટ ઉપલબ્ધિ ગણાય છે. એમના 150 જેટલા પુસ્તકોમાંથી 90 જેટલા પુસ્તકો માત્ર અનુવાદના છે. એમણે એમના જીવનમાં કેટલા પુસ્તકો લખ્યા ભાઈ? 150 જેટલા પુસ્તકો છે અને 90 જેટલા પુસ્તકો એમણે અનુવાદ કરીને લખેલા છે. બંગાળી કૃતિઓમાં તેમજ કાવ્યશાસ્ત્રોના ગ્રંથોમાં નોંધપાત્ર અનુવાદો તેમણે આપ્યા છે. મહાત્મા ગાંધી અને રવીન્દ્રનાથ ટાગોરની સંસ્થાઓમાં તેમણે અભ્યાસ કર્યો, તેથી ગાંધી રવીન્દ્ર પ્રીતિ એમના જીવન કથનમાં ગૂંથાયેલા જોવા મળે છે. હવે એમણે જે કઈ કામ કર્યું છે, ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોરે જે માર્ગ અપનાવેલો એ માર્ગે પોતે ચાલે, એમના જીવનમાંથી એમણે અનુકરણ કરી અને પોતાના જીવનમાં આ સાહિત્ય ક્ષેત્રની અંદર નવ પ્રાણ પીવાનો કાર્ય એમણે પોતે કર્યું છે. હવે અહીંયા કહે છે કે આ રોજિંદા જીવનનું વ્યાકરણ એ પાઠની અંદર ગાંધીજીના રોજિંદા જીવનના કેટલાક આગ્રહો વિશેનો છે. પોતાની ઉણપને દૂર કરીને ગાંધીજીને પોતાના સદગુણોને ગાંધીજીએ પોતાના સદગુણોને આખી પ્રજામાં કેવી રીતે વ્યાપક બનાવ્યા તેની વિગતો નગીનદાસ પારેખે આ લેખમાં આપી છે. ગાંધીજીએ કહે છે કે એમના જીવનની અંદર જે કઈ નીતિ નિયમો હતા એ નિયમોને કહે છે કે પ્રજા સુધી પહોંચાડ્યા, અને એ પ્રજામાં પહોંચાડ્યા કેવી રીતે એનું અહીંયા વર્ણન આ પાઠની અંદર કરવામાં આવ્યું આપણને જોવા મળે છે. તો મિત્રો, અહીંયા ગાંધીજીએ એમના જીવનમાં જે કઈ નિયમો હતા એ નિયમોની વાત અહીંયા આ પાઠની અંદર લેખકે કરેલી છે. તો આપણે પાઠનું પઠન કરીશું. બરાબર છે? તો પ્રિય આપણે ગાંધીજીને આપણે મહાત્મા કહીએ છીએ, રાષ્ટ્રપિતા કહીએ છીએ. હજારો વર્ષો અવતરિત વિરલ વિભૂતિ કહીએ છીએ, અને એમાં સત્યનો અપલા પણ નથી. ગાંધીજીને આપણે શું કહીએ છીએ? મહાત્મા કહીએ છીએ, પછી રાષ્ટ્રપિતા પણ કહીએ છીએ. એવા આ અવિરત વિભૂતિ તરીકે ઓળખાતા આ ગાંધીજી એમના જીવનમાંથી આપણને ઘણી બધી બાબતો શીખવા મળતી હોય છે. એમણે પોતાના એક ટૂંકા જીવન દરમિયાન અનેક જીવનોના કાર્યો બતાવ્યા છે. શું કહે છે? ટૂંકા જીવન દરમિયાન અનેક જીવનોના અનેક જીવનોના કાર્યો એમણે બતાવ્યા છે.
બીજાનો પણ ઉદ્ધાર થાય એ પ્રકારના પણ એમને પોતે કાર્યો કર્યા છે. એ આપણે જોઈએ છે કે આપણે આપણા દેશ માટે તો એમણે કેટલું બધું કાર્ય કર્યું છે, બરાબર છે, કે આપણને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે એ દિવસ રાત પ્રજામાં સતત જાગૃતિ લાવવા માટે પ્રયત્નશીલ રહ્યા, બરાબર છે, અને ત્યારે આપણને આઝાદી મળી છે. તો આવા અવિરત કાર્યો એમણે એમના જીવનમાં સતત ચાલુ રાખ્યા. તેમના કેટલા તો સાચે જ મહાન કાર્યો હતા. ભારત જેવા વિશાળ દેશને બ્રિટિશ સલ્તનત જેવી પ્રચંડ સત્તાની નાગચૂડમાંથી એમને છૂટવામાં મદદ કરી. બ્રિટિશ શાસન, બરાબર, બ્રિટિશરોને એટલે કે અંગ્રેજોને અહીંયાથી દૂર કરવા એ કઈ નાની સુધી વાત નહોતી, બરાબર છે, પણ તેમ છતાં એ કાર્યને પણ એમણે ગમે તેટલી મુશ્કેલી સહન કરીને પણ, બરાબર છે, એમણે એ કાર્યની અંદર આપણને સફળતા આપવાની છે. તો આવા ભગીરથ કાર્યો એઓ પોતે એમના જીવનની અંદર કરતા રહ્યા છે. ભારતની સ્ત્રીઓને જાણે જાદુથી ન હોય તેમ જોત જોતામાં પુરુષોની હરોળમાં મૂકી દીધું અને અણુ શસ્ત્રથી ત્રસ્ત જગતને આત્મબળનું હથિયાર આપ્યું. એટલે કે છે કહીએ સ્ત્રીઓને પણ કહે છે કે એમણે એમના ઉપર એવો જાદુ કર્યો કે એમને પુરુષની હરોળમાં માત્ર ઘરનું જ કામ કરે સ્ત્રીઓ નહીં પણ પુરુષ સમોળી કરીને એમને પુરુષ સમાન એટલે કે પુરુષ જેવા કાર્યો કરે એવા જ કાર્યો સ્ત્રીઓએ પણ કરી બતાવ્યા છે. એવી હરોળમાં સ્ત્રીઓને પણ લાવવા માટેના એમણે સતત પ્રયત્નો કર્યા અને એની અંદર એમને એટલી સફળતાઓ પણ મળી છે. મિત્રો, એમણે ભારતને સ્વરાજનો એક નકશો પણ આપ્યો હતો જેને આજે આપણે વિસારી નાખીએ છીએ, પણ હું આજે એમના આ બધા મોટા અને મહત્વના કાર્યો વિશે બોલવાને બદલે એમના રોજિંદા જીવનના કેટલાક આગ્રહો વિશે બે વાત કહેવા માંગુ છું. એ આગ્રહોને આપણે રોજિંદા જીવનનું વ્યાકરણ કહીએ તો ખોટો નથી. એ શું કહે છે, એમના બધા મોટા મહત્વના કાર્યો છે, બરાબર છે, એ વિશે બોલવાને બદલે એમના રોજિંદા જીવનના કેટલાક આગ્રહો વિશે બે વાત કહેવા માંગે છે અને એ આગ્રહોને રોજિંદા જીવનનું વ્યાકરણ કહીએ તો એ ખોટું નથી. રોજિંદા જીવન એટલે કે નિત્ય ક્રમ પ્રમાણે હરરોજ એટલી વાતો અથવા તો એટલા કાર્યો તે એમને કરવાના જ એવું એમને જીવનમાં નક્કી કરેલું હતું. ગાંધીજી સાચા અર્થમાં લોક નેતા હતા. ગાંધીજી સાચા અર્થમાં કેવા લોક નેતા, લોકોના નેતા હતા, બરાબર છે. તેઓ લોકોથી દોરાતા નહોતા. તેઓ પોતે લોકોની વાતમાં આવીને કોઈ ગેરમાર્ગે દોરવાનું કાર્ય કરે તો એની અંદર પોતે સામેલ નહોતા થતા. પોતે પોતાના નિર્ણયો પોતાની જાતે જ લેવા માટે મક્કમ રહેતા. લોકોને દોરતા હતા. એમણે આપણા જીવનમાં કેટલીક ઉણપો જોઈ હતી અને એમના ઇંગ્લેન્ડ પ્રવાસીએ બધીનું એમને તીવ્ર ભાન કરાવ્યું અને તે ઉપરથી એમણે પ્રચંડ પુરુષાર્થપૂર્વક પોતાના જીવનમાંથી એ ઉણપો દૂર કરી નવી ટેવો પાડી હતી અને આપણી આખી પ્રજામાં તે વ્યાપક બનાવવા તેઓ જીવનભર મથ્યા હતા. એમના જીવનમાં કેટલી કુટેવો હતી એ પોતાના જીવનની અંદર રહેલી કુટેવોને પહેલા દૂર કરવા માટે એમણે પ્રયત્ન અને પછી લોકોને એમના જીવનમાંથી પણ એક દેવો દૂર થાય એવા એમણે સતત પ્રયત્નો કરેલા અહીંયા જોવા મળતા હતા. પોતાની પ્રયોગશાળા રૂપ આશ્રમોમાં એમણે આ બધા આગ્રહો ઉપર ખૂબ ભાર મૂક્યો હતો અને જાહેર જીવનમાં પણ તેઓ એ બાબતોનો આગ્રહ રાખ્યા આગ્રહી રહ્યા હતા. એટલે અહીંયા કહે છે કે એ પોતે બીજાને પણ ઉપદેશ આપ્યો, પોતાના જીવનની અંદર પણ એ બાબત ઉપર વધુ ને વધુ ભાર મૂકતા રહ્યા અને એ રીતે
પોતાના જીવનની અંદર પણ સુધારો વધારો કરતા રહ્યા અને એ ઉપદેશ લોકો સુધી પહોંચાડવાનો એટલે કે લોકોની અંદર પણ એ પ્રકારના પરિવર્તનો આવે એવા એક પ્રતિ સતત પ્રયત્નો કરતા રહ્યા હતા મિત્રો હવે આગળની વાત હવે આપણે આગળના એપિસોડમાં કરીશું બરાબર છે હવે તમારે આ પાઠ એકવાર વાંચી જજો બરાબર છે અને આગળના પાઠનું જે કંઈ સ્વાધ્યાય કાર્ય હતું એ સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરો હવે આગળની વાત આપણે આગળના એપિસોડમાં કરીશું નમસ્કાર